एक महत्वना समाचार सामे आवी रह्या छे, जेमा एक वीडियो वायरल थयो छे। अमदावादना शाहीबाग मां नाच गान नो वीडियो वायरल थयो। प्रशिक्षण वर्ग मां भाजप कार्यकर्ताओं नो वीडियो वायरल थयो छे। दम मारो दम ना गीत पर भाजप नो केस खेस पहरी ने नाच गान थई रह्यो छे, तेवो एक वीडियो वायरल थयो। मास्क पहेर्या वगर आ नाच गान नो वीडियो वायरल थयेलो जोवा मळ्यो छे। तो भाजपना कार्यकर्ताओनो दम मारो दम, तो भाजपना कार्यकर्ताओनो एक वीडियो वायरल थयो छे, जेमां प्रशिक्षण वर्ग मोकूफ रखाता भाजपना नेताओनो नाच वायरल थयो छे। भाजपना अनेक नेता कोरोना संक्रमित थया छे, तेवा समये आ एक वीडियो वायरल थयो छे। अमदावाद शहर भाजप प्रमुख पण संक्रमित छे, तो तेवा समय आवो एक वीडियो वायरल थयो छे। शाहीबाग थी आ वीडियो वायरल थयो छे। भूषण भट्ट के जेओ खाड़ियाना कॉर्पोरेटर छे, तेओ पण संक्रमित थया छे। प्रशिक्षण वर्ग मोकूफ रखाता भाजपना नेताओनो आ नाचनो वीडियो वायरल थयो छे। भाजपना अनेक नेताओ कोरोना संक्रमित थई गया छे, तेम छता भाजपना कार्यकरो अहीं आपणने केसरियो खेस पहेरीने नाचता जोवा मळी रह्या छे। કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ નથી, કોઈએ માસ્ક નથી પહેર્યા, અને આ જે રીતે ઉછળકૂદ કરીને નાચવામાં આવી રહ્યું છે, તદ્દન એક કહી શકાય કે તદ્દન બેજવાબદારીપૂર્વક આ ભાજપના કાર્યકરો અગ્રણીઓ નાચી રહ્યા છે। અમારી સાથે અમારા સંવાદદાતા દુષ્યંત જોડાઈ ગયા છે। જી દુષ્યંત, આ એક વિડીયો વાયરલ થયો છે, ભાજપનો ખેસ પહેરીને કાર્યકર્તાઓ શાહીબાગ વિસ્તારનો આ વિડીયો છે, જે પ્રશિક્ષણ વર્ગ મોકૂફ રખાતા આ વિડીયો જોવા મળ્યો હતો। નાચગાન કર્યું હતું કાર્યકર્તાઓએ, તદ્દન બેજવાબદારીપૂર્વકનું વર્તન દેખાઈ રહ્યું છે। માસ્ક નથી પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી। જી કુમાર, જે પ્રમાણે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે અમદાવાદના શાહીબાગનો છે, અને માનવામાં આવી રહ્યું છે કે આ જે પ્રશિક્ષણ વર્ગ છે તે દરિયાપુર વિધાનસભા જે ભાજપની છે તેમના દ્વારા યોજવામાં આવ્યું હતું, અને આ એક પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો હતો। ત્યાં પ્રશિક્ષણ વર્ગ મોકૂફ થયો હતો, ત્યારબાદ જે અમદાવાદ શહેર દરિયાપુર વોર્ડના જે ભાજપના નેતાઓ છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ ના ત્યાં ધજાગડા ઉડાવ્યા હતા, અને માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો શાહીબાગમાં જે છે તે શાહીબાગનો છે, અને દમ મારો દમ ગીતના ઉપર તમે જે નાચતા જોઈ રહ્યા છો તે તમામ ભાજપના દરિયાપુરના કાર્યકર્તાઓ છે, અને તમામે કોઈ પણ મોઢા ઉપર માસ્ક નથી, કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું નથી, અને જોવામાં આવે તો જે પ્રમાણે પહેલાથી જ ભાજપના જે અમદાવાદ શહેરના જે પ્રમુખ છે તે પણ સંક્રમિત થઈ ચુક્યા છે, જે ભૂષણ ભટ્ટ છે તે પણ સંક્રમિત થઈ ચુક્યા છે। માટે ભાજપ ક્યાંક ને ક્યાંક જે અમદાવાદમાં ભાજપના જે નેતાઓ છે ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે, અને સરકાર પોતાની હોવા છતાં આ પ્રમાણેના તે લોકો કાર્યક્રમો કરી રહ્યા છે, અને અનેક રજૂઆતો હોવા છતાં અનેક રજૂઆતો લોકો કરી રહ્યા છે કે સરકાર જ પોતે આ રીતના કાર્યક્રમો યોજીને લોકોને સંક્રમિત કરવાના કાર્ય કરી રહ્યા છે। ત્યારે વધુ એકવાર એક વિડીયો વાયરલ થયો છે અને આ પ્રમાણેની ઘટના બની છે। જે દુષ્યંત, આ જોતા તો એવું લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ખેસ પહેરીને કંઈ પણ કરી શકે, અને પોલીસ તો એક્શન લેવાની જ નથી આમાં। જે જરૂરથી કુમાર, પહેલાથી જ કહેવામાં આવે છે કે સરકાર, લોકો માની રહ્યા છે કે સરકાર જ્યાં અમુક ડિસિઝન લઈ રહી છે તે યોગ્ય લઈ રહી છે, પરંતુ તેમના જે કાર્યકર્તાઓ છે તે સરકારનો પોતાનો પક્ષ છે, અને સરકાર પોતાની હોવાના લીધે ક્યાંક ને ક્યાંક તેનો ફાયદો પણ ઉઠાવતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તેમને લાગી રહ્યું છે કે તેમના ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન નહીં લેવાય, અને આગળથી જે ઉપલા અધિકારીઓ બેસ્યા છે, જે ઉપલા નેતાઓ બેસ્યા છે તે આ લોકોને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ સાચવી લેશે। માટે આ લોકોના અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ખોફ જોવા નથી મળી રહ્યો, અને ક્યાંક ને ક્યાંક જે પબ્લિક છે તેમના ઉપર ઘણા બધા રિસ્ટ્રિક્શન લાગતા હોય છે, અને પબ્લિક છે તે પોતે એક્સેપ્ટ પણ કરતું હોય છે, પરંતુ જે નેતાઓ છે તે આ રીતની હરકતો કરતા સામે આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એક શરમ જેવી વાત પણ કહી શકાય। જી
જે દુષ્યંત સમગ્ર માહિતી બદલ તમારો આભાર. આપણે ટીવી સ્ક્રીન પર દર્શક મિત્રો જોઈ શકીએ છીએ કે ભાઈઓ અને બહેનો, મહિલાઓ પણ છે, પાછળની તરફ મહિલાઓ પણ ઊભી છે. આમ જે દરિયાપુરના જે કાર્યકરો છે, અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભાજપના કાર્યકરો છે, કેસરિયો ખેસ પહેરીને નાચી ગાઈ રહ્યા છે. તદ્દન કહી શકાય કે બેજવાબદારીપૂર્વકનું એક વર્તન કરી રહ્યા છે. અને રૂલિંગ પાર્ટીમાં હોવાથી આપણને કોઈ શું કહેશે તેવી એક બેફિકરાઈથી તે લોકો આ રીતે નાચી રહ્યા છે. માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યા છે. આગળ ભાઈઓ નાચી રહ્યા છે, પાછળ મહિલાઓ પણ જોવા મળી રહી છે. તો આ કહી શકાય કે જે શું સંદેશો આપવા માગે છે આ સરકારના કાર્યકર્તાઓ તે નથી સમજાતું.